ભેસાણ નજીક આવેલ વિખ્યાત એવા પરબધામમાં દર વર્ષની જેમ 3 જુલાઈના રોજ પરબધામ ખાતે અષાઢી બીજનો મેળોનું આયોજન કરવાનું છે. તેની સંપૂર્ણ તૈયારીઓ થઈ રહેલ છે ત્યારે લાખો લોકો દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ભેસાણ નજીક આવેલ સુપ્રસિદ્ધ અને જગવિખ્યાત પરબધામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના મેળાની પરબધામના મહંત કરશનદાસ બાપુ ગુરુ સેવાદાસ બાપુના સાનિધ્યમાં યોજવામાં આવનાર હોય, જેમાં 2 દિવસ માનવ મહેરામણ ઉમટશે અને 4 તારીખે વહેલી સવારે ધ્વજારોહણ અને આરતી પૂજા કરી મેળાને ખુલ્લો મૂકવામાં આવનાર હોય, જેમાં 10 લાખથી પણ વધારે માનવ મહેરામણ ઉમટશે. આ મેળામાં આવનાર શ્રદ્ધાળુ માટે ભજન ભોજન અને મહાઆરતી સંતવાણી ફજર ફારકા અને ખાણીપીણીના સ્ટોલ તેમજ ભક્તિનો ત્રિવેણી સંગમ સમાન માનવામાં આવે છે. આ પરબનો મેળો સાચા અર્થમાં મેળો નહીં પણ જાણે શિવ અને જીવનું પરમાત્મા સાથે મિલન થતું હોય તેવો ભાવ વ્યક્ત થાય છે. માટે પરબધામના મેળાની સંપૂર્ણ તૈયારી પૂર્ણતા નારે છે, જેમાં આ પરબધામના મેળામાં તમામ ધર્મના ભાવિક ભક્તોને મેળામાં આવવા પરબધામના મહંત કરશનદાસ બાપુનું ભાવભર્યું આમંત્રણ પાઠવેલ હોવાનું કાસમભાઈ હોથીએ જણાવ્યું હતું. નલિનદાસ બાપુ ગુરુ શ્રી કરશનદાસ બાપુ અષાઢી બીજ નિમિત્તે અત્યાર સુધી જે કઈ તૈયારી ચાલતી હતી એ હવે પૂર્ણતાને હારે છે અને પૂજ્ય શ્રી કરશનદાસ બાપુના સાનિધ્યની અંદર તૈયારી સંપૂર્ણ થઈ ચૂકી છે. તો દરેક ભાઈઓને અષાઢી બીજ નિમિત્તે એકમના અને અષાઢી બીજના આવવાનું ભાવભર્યું આમંત્રણ પૂજ્ય કરશનદાસ બાપુ આપે છે. ખાસ કરીને રસોડાની વ્યવસ્થા, લોકોને ભજનની સુવિધાની બધી તૈયારી પૂર્ણ થઈ ગઈ છે અને આ વખતે ભોજનનો સમન્વય બી બહુ સારો છે એટલે દરેક ભાઈઓને આવવા વિનંતી, બહેનોને આવવા વિનંતી. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે અશોક મણવર અમરેલી.